હાઈ સ્ટુડન્ટ્સ માય સેલ્ફ માધવી પરમાર આઈ એમ વર્કિંગ એઝ અ બાયોલોજી ટીચર ઇન સત કેવલ વિદ્યા સારસાર સારસા આજે વિદ્યાર્થી મિત્રો આપણે ધોરણ અગિયારમાં યુનિટ નંબર ત્રણ કે જે છે પ્લાન્ટ કિંગડમ વનસ્પતિ સૃષ્ટિ એ વનસ્પતિ સૃષ્ટિનો એક ભાગ જોઈશું કે જેનું નામ છે લીલ એટલે લીલ આપણે આના આગળ આગલા વિડીયોમાં આપણે અભ્યાસ કરી ચૂક્યા કે લીલ શું છે લીલ કેવી હોય છે લીલની ઉપયોગિતા શું છે એ બધા વિશે આપણે માહિતી મેળવી હવે વિદ્યાર્થી મિત્રો આજે આપણે આ વિડીયોમાં જોઈશું લીલના પ્રકારો વિશે કે લીલના મેઈન ત્રણ પ્રકારો છે જે મેં તમને આગલા વિડીયોમાં લાસ્ટ ટોપિકમાં કીધું હતું કે લીલ મુખ્યત્વે ત્રણ પ્રકારની હોય છે ક્લોરોફાઈ રોડોફાઈસી અને ફિયોફાઈસી તો આજે એ ત્રણે ત્રણ લીલ વિશેનો આપણે અભ્યાસ કરીશું સૌપ્રથમ અહીં આપણે જોઈશું કે ક્લોરોફાઈ લીલ વિશે નોંધ ક્લોરોફાઈસી લીલ એટલે આપણે એને કહીએ લીલી કલરમાં કેવી હોય લીલા કલરની હોય એટલે આપણે એને કહીએ છીએ લીલી લીલ એટલે કે ક્લોરોફાઈસીના સભ્યોને સામાન્ય રીતે આપણે લીલી લીલ તરીકે ઓળખીએ છીએ રચના અને લક્ષણો તેમનો વનસ્પતિ દે એક કોષીય વસાહતી કે તંતુમય હોય શકે એટલે કે પોતે એક કોષીય છે એમના જીવનની શરૂઆત એક કોષથી થાય છે વસાહતી એટલે એ પોતે બંચમાં રહે છે કોલોની ફોર્મેશન કરે છે તંતુમય હોય એટલે તમે એની તાતણા જેવી રચના જોઈ શકો છો તે ક્લોરોફિલ એ ક્લોરોફિલ બી જેવા રંજક દ્રવ્યો ધરાવતા હોવાથી ઘસ જેવી લીલી દેખાય છે કેમ કે તમે આ જે રંજક દ્રવ્યો છે રંજક દ્રવ્યનો મતલબ શું થાય કલર આપતું દ્રવ્ય અહીં આગળ આ જે રંજક દ્રવ્ય એ અને રંજક દ્રવ્ય બી છે જેમનો કલર જ કેવો છે એક ડાર્ક ગ્રીન છે તો બીજું લાઇટ ગ્રીન છે તો અહીં આ સૃષ્ટિમાં જે પણ એટલે કે ક્લોરોફાઈસી લીલ જે છે એમાં તમે જનરલી જોશો બેવનો કલર જ ગ્રીન છે તો એ પણ લીલ પણ કેવી દેખાશે લીલા કલરની જુદી જુદી લીલની જાતિઓ પ્રમાણે હરિત કણો વિવિધ આકારના હોય છે એ હરિત કણ જે છે એ પોતે લીલો કલર આપવા માટે જવાબદાર બને છે કેમ કે હરિત એટલે લીલું લીલા કણો ધરાવતા હોય એને આપણે હરિત કણ કહીએ છીએ આ હરિત કણ બિંબાકાર તપતી આકાર ઝાલાકાર કપ આકાર કુંતલ આકાર કે પટ્ટી આકારના હોય શકે એટલે તમને આ બધા જ આકારના હરિત એમાં જોવા મળશે કયા કયા છે સૌપ્રથમ પ્રથમ જઈએ તો બિંબ આકાર તપતી આકાર ઝાલાકાર કપ આકાર કુંતલાકાર કે પટ્ટી આકાર ઘણી લીલમાં હરિત કણોમાં સ્થાન પામેલા પ્રોભુજકો કહેવાતા એક કે વધુ સંગ્રાહક ભાગો હોય છે જે ખોરાકનો શું કરે છે સંગ્રહ કરવાનું કાર્ય કરે છે લીલી લીલની કોષ દીવાલ એકદમ સખત હોય છે જે ઇઝીલી બ્રેકેબલ હોતી નથી જેનું અંદરનું આવરણ સેલ્યુલોઝનું અને બહારનું આવરણ પેક્ટોઝનું બનેલું હોય છે લીલી લીલમાં સંચિત ખોરાક તરીકે શું હોય છે સ્ટાર્ચ એટલે આપણે કીધું હતું આગળ કે કોઈ પણ અવકાશ છે એ તમે જોઈ શકો છો કે પોતે ઉપર જાય છે જ્યારે આકાશમાં સંશોધન માટે તો ત્યારે એ પોતે લીલનો ઉપયોગ કરે છે ખાવા માટે અને એ લીલ કેનો ઉપયોગ એ પોતે શું કરે છે પ્રોટીન સભર હોય છે સેમ અહીંયા આગળ એ સ્ટાર્ચ પણ ખોરાક તરીકે સંગ્રહ કરે છે તો અહીં આ ક્લોરોફાઈમાં જનરલી એ તંતુમય વસાહતી એક કોશી છે ક્લોરોફિલ એ અને ક્લોરોફિલ બી જેવા રંજક દ્રવ્યો ધરાવે છે લીલી લીલમાં પ્રજનનની પ્રક્રિયા કેવી રીતના થાય છે એટલે કે રિપ્રોડક્શનની પ્રક્રિયા તો લીલી લીલમાં વાનસ્પતિક પ્રજનન સામાન્યતઃ અવખંડન દ્વારા અને અલિંગી પ્રજનન જુદા જુદા પ્રકારના બીજાણુઓ દ્વારા નિર્માણ થાય છે અવખંડન એટલે ટુકડા થવા અને અલિંગી પ્રજનન એટલે કાં તો નર દ્વારા થાય કાં તો માતા દ્વારા થાય જેવા કે ચલ બીજાણુ ધનિમાં ઉદ્ભવતા કશાધારી બીજાણુઓ દ્વારા અલિંગી પ્રજનન થાય છે એટલે કે વિદ્યાર્થી મિત્રો અહીં ચલ બીજાણુ અને અચલ બીજાણુઓ બે વિશેની આપણે વાત કરી હતી ચલ બીજાણુ કોને કહેતા હતા કે જે પોતે ચલિત હોય છે જેમને આપણે કહેતા હતા જન્યુ જન્યુ ચલિત હોય હોય માદા અચલિત આગળ એ જ દ્વારા અલિંગી પ્રજનન થાય છે જો લિંગી પ્રજનન થતું હોય તો લિંગી કોષોના પ્રકાર તેમજ નિર્માણમાં વિવિધતા દર્શાવે સમજન્યુક હોય સમજન્યુક હોય તો નર અને માદા સરખા દેખાતા હોય એટલે જન્યુઓ દેખાવમાં સરખા હોય એ અંદરથી હોય કે બહારથી હોય બાહ્ય રચના જોવા જાવ કે અંતસ્થ રચના તો એ બે જન્યુઓ સરખા દેખાતા હોય અને સમજન્યુ કહેવાય વિષમજન્યુ એટલે જન્યુ કેવા હોય છે ટોટલી બાહ્ય રચનાની દ્રષ્ટિએ જુદા જુદા જોવા મળે છે એટલે કે નર અને માદા અને અંડજન્યુ એટલે કે એક અંડકોષ ઉત્પન્ન કરતું હોય તો બીજું શુક્રકોષ ઉત્પન્ન કરતું હોય તો એવા પણ જોવા મળે છે લિંગી અંગો ખુલ્લા ખુલ્લા છે અને ફલન બાદ ફલિતાંડમાંથી ગર્ભ નિર્માણ પામતો નથી દાખલા તરીકે એનું ઉદાહરણ જોવા જઈએ લીલી લીલનું તો ક્લેમિડોમોનાસ વોલવોક્સ યુલોથ્રિકસ ફાઈરોગાયરા અને કારા આ તમે જોઈ હશે કેટલીક સામાન્ય જોવા મળતી લીલ છે અહીં તમને ફર્સ્ટ આપેલી છે જે છે વોલ્વોક્સ જે બોલ જેવું દેખાય છે એક મોતી માળા લાઈક દોરીમાં મોતી પરવેલા હોય એવી રચના જોવા મળશે તમે એનો મેન પિતૃ વસાહત જોશો અને અંદર સેન્ટરમાં બાળ વસાહત એટલે એની સંતતિ ઉત્પન્ન થયેલી જોશો સેકન્ડ ફિગાર છે ક્લેમિડોમોનાસની ક્લેમિડોમોનાસના ચલ બીજાણુઓ કે જે જનરલી નર અને માદા એમાં ડિફરન્શિયેટ નથી થઈ શકતા સમજન્યુ છે એ બધા એની કશા આવેલી હોય છે કશા લોકો મોશનમાં એટલે કે પ્રચલનમાં મદદ કરે છે થર્ડ ફિગર કારા આ જે કારા છે એ તમે જોઈ હશે કોઈ પણ ગાર્ડનમાં કે તમે એ સ્ટીકને તોડીને ફરી શું કરો છો પાછી જોઈન્ટ કરો છો એ જ છે કારા કે જેની શાખાઓ અક્ષ એ તમે જોઈ શકો છો સેકન્ડ વન જોઈશું ફિયોફાઈસી આ ફિયોફાઈસી એટલે આપણે એને શું કહીએ છીએ બદામી લીલ ફિયોફાઈસીના સભ્યોને સામાન્ય રીતે બદામી એટલે કે બ્રાઉન આલ્ગા કહીએ છીએ નિવાસસ્થાન એનું જોવા જઈએ તો પ્રાથમિક રીતે દરિયાઈ નિવાસસ્થાનમાં એટલે કે ખારા પાણીમાં જોવા મળે છે કદ અને આકાર જોવા જઈએ તો તેઓ કદ અને આકારમાં સ્વરૂપમાં વિવિધતા દર્શાવે છે તેઓના કદ વિસ્તાર શાખા શાખિત સાદા શાખિત તંતુમય સ્વરૂપો એક્ટોકાર્પસથી લઈ અતિશય શાખિત સ્વરૂપ તમે એનું જોઈ શકો છો ખૂબ જ મોટી દરિયાઈ વનસ્પતિઓનું પ્રતિનિધિત્વ કરે છે જેઓ સો મીટર જેટલી સપાટીની પરિકાષ્ઠાએ પણ પહોંચી જાય છે એટલે કે એટલી ઊંચી સુધી એ ફિયોફાઈ લીલ તમને બ્રાઉન અલગા જોવા મળે બંધારણ તેઓ ક્લોરોફિલ એ ક્લોરોફિલ સી ઝેન્થોફિલ ફ્યુકોઝેન્થિન જેવા રંજક દ્રવ્યોની વધુ પડતી માત્રાને આધારે ચમકતા લીલાથી લઈ છાયાવાળા બદામી રંગના પણ જોવા મળે એટલે કે આ બધા રંજક દ્રવ્યો જે કલર આપે છે એવો લીલ કલર આપશે કેમ કે એમાં એ જ પ્રકારના રંજક દ્રવ્યો પ્રેઝન્ટ હોય છે સંચિત ખોરાક તેમાં ખોરાક જટિલ કાર્બોદિત તરીકે સંગ્રહિત છે વાનસ્પતિક કોષો સેલ્યુલોઝની દિવાલ ધરાવે છે જે સામાન્યતઃ આલ્જીનના જીલેટીન આવરણ દ્વારા આવરીત હોય છે સ્વરૂપ જોવા જઈએ તો એનું જીવરસ એ રંજક કણો ઉપરાંત મધ્યસ્થાને રસધાની અને કોષ કેન્દ્ર પણ ધરાવે છે વનસ્પતિ દેહ એનો સામાન્યતઃ સ્થાપક અંગ કે દ્રઢ ગ્રહ એટલે કે ઇઝીલી જોઈન્ટ હોય આપણે લઈ ઉખાડી શકીએ નહીં આધારક સાથે એવો જોડાયેલો હોય વૃંદ એટલે કે એક લાંબી પાતળી દાંડી જેવી રચના હોય છત્રીકા વૃંદ પણ બનાવે જે પ્રકાશ સંશ્લેષી અંગ પ્રપર્ણ પણ ધરાવે છે એટલે કે એ પપર્ણ એટલે કે અપુષ્પ પર્ણ છે જે શું કરે છે ત્યાં આગળ પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયામાં ભાગ ભજવે છે પ્રજનન જોવા જઈએ તો વાનસ્પતિક પ્રજનન વાનસ્પતિક પ્રજનન અવખંડન દ્વારા થાય અલિંગી પ્રજનન તો એ બદામી લીલમાં કશાધરી ચલ બીજાણુઓ દ્વારા થાય છે નાસ્પતિ આકારના અને બે અસમાન પાછુ રીતે જોડાયેલી કશા આવેલી હોય છે લિંગી પ્રજનન જોવા જઈએ તો સમજનયુક વિસમજન્યુક કે અંડજન્યુક જન્યુઓનું જોડાણ પાણી કે અંડ થાય છે ઉદાહરણ જોવા જઈએ તો એટોકાર્પસ ડિક્ટિઓટા લેમિનારીન સર્ગાસમ અને ફ્યુકસ એના ઉદાહરણ છે અહીં તમે જોઈ શકો છો ફર્સ્ટ વન ફિગર છે એ લેમિનારીનની છે જેમાં અપુષ્પપર્ણ છત્રિકાવૃંદ અને દ્રઢ ગ્રહ જોઈ શકો છો સેકન્ડ ઇઝ ફ્યુકસ જેમાં વાત કોટરો અપુષ્પપર્ણ મધ્યઝિરા અને ગ્રહ પણ જોઈ શકો થર્ડ વન છે ડિક્ટીઓટા જેમાં અપુષ્પપર્ણ છત્રિકાવૃંદ તમે જોઈ શકો છો થર્ડ અને લાસ્ટ જેનો એનો ટાઈપ છે રોડોફાઈસી એટલે કે રાતી કે લાલ લીલ આપણે એને કહીએ તો રોડી રોડોફાઈસીના સભ્યો સામાન્ય રીતે લાલ લીલ તરીકે ઓળખાય છે કારણ કે તેમના દેહમાં શું એવું આવેલું હોય છે જેના લીધે પોતે લાલ કલરના દેખાય છે તેમાં એના દેહમાં આર ફાઈકો ઇરેથ્રીન નામનું રંજક દ્રવ્ય છે એ રંજક દ્રવ્યનો કલર લાલ છે એટલા માટે એ લીલ કેવી દેખાશે તમને લાલ એનું જોવા જાવ તો મોટે ભાગે દરિયાઈ છે જે ખારા પાણીમાં વધુ જોવા મળે છે તેઓ પાણીની સપાટી નજીક વધુ સારા પ્રકાશિત વિસ્તારમાં અને મહાસાગરોમાં વધુ ઊંડાઈએ જ્યાં સાપેક્ષ રીતે ખૂબ જ ઓછો પ્રકાશ પ્રવેશે તેવા વિસ્તારોમાં એમ બંને સ્થાને જોવા મળે દેહરચના એનું સુકાઈ સુકાય એટલે આપણે એવું કહેતા હતા કે જે મૂળ પ્રકાંડ અને પર્ણમાં વિભેદન ન પામેલું હોય તો અહીં પણ સેમ એવું જ છે ભાગે રાતીલીલનું સુકાય બહુકોષીય છે કેટલીક જટિલ દૈહિક આયોજન પણ એ પોતે ધરાવે છે સંચિત ખોરાક ખોરાક તરીકે એમાં ફ્લોરિડિન સ્ટાર્ચ તરીકે સંગ્રહ થાય છે જે એ અને ગ્લાયકોજનના બંધારણને મળતું આવે પ્રજનન એનું વાનસ્પતિક પ્રજનન એટલે અવખંડન દ્વારા થાય અલિંગી પ્રજનન એ અચલિત બીજાણું એટલે કે નર દ્વારા થાય લિંગી પ્રજનન તેઓ અચલિત જન્યુઓ દ્વારા લિંગી પ્રજનન કરે અને લિંગી પ્રજનન અહીં આગળ અંડજન્યુ પ્રકારનું હોય છે જટિલ પશુફલન વિકાસ દ્વારા પૂર્ણ થાય ઉદાહરણ એના જોવા જઈએ તો પોલિસાઈફોનિયા પોર્ફાઈડા ગ્રાસિલારિયા અને ગેલિડિયમ આ એના ઉદાહરણ છે અહીં તમે જોઈ શકો છો ફર્સ્ટ ફિગર ઇઝ પોર્ફાઈડા એન્ડ સેકન્ડ વન ઇઝ પોલિસાઈફોનિયા અહીં આગળ એનું ઉપર છેલ્લી માહિતી છે કે લીલ શું છે કેવી દેખાય છે જે આપણે લીલ જોઈ એમાં તમને એક માર્ક્સનો ક્વેશ્ચન પૂછાઈ શકે છે બે માર્ક્સના ક્વેશ્ચન પણ પૂછાઈ શકે છે તો અહીંથી તમને એ વસ્તુનો આઈડિયા આવશે તો આપણે અહીંયા આગળ સૌપ્રથમ જોઈ લઈએ ઉપર છલ્લી માહિતી કે પહેલી લીલ છે ક્લોરોફાઈસી સામાન્ય નામે એનું લીલી લીલ આપણે જે જોઈએ મુખ્ય રંજક દ્રવ્ય ક્લોરોફિલ એ અને ક્લોરોફિલ બી ધરાવે છે ખોરાક સંગ્રહ એમાં સ્ટાર્ચ સ્વરૂપે થાય છે કોષ દિવાલ એની સેલ્યુલોઝની બનેલી છે કશાની સંખ્યા જોવા જાવ અને પ્રવેશની સ્થિતિ તો કશાની સંખ્યા બેથી આઠ છે પ્રવેશ તો એ કેવી રીતના એન્ટર થાય છે એ કશા તો અગ્રસ્ત એટલે ઉપરથી હોય છે નિવાસ સ્થાન ખારું પાણી મીઠું પાણી અને ક્ષારયુક્ત પાણીમાં ફિયોફાઈસી જેને બદામી લીલ કહીએ મુખ્ય રંજક દ્રવ્યમાં ક્લોરોફિલ એ સી અને ફ્યુકોઝન્થીન હોય છે ખોરાક સંગ્રહમાં મેનીટોલ અને સા સ્ટાર્ચ લેમિનારીન સ્વરૂપે થાય કોષ દિવાલ એની સેલ્યુલોઝ અને આલ્જીનની બનેલી છે કસાની સંખ્યા એમાં બે છે બેઉ કસા સમાન નથી અસમાન છે સાઇઝમાં સરખી નથી પાશ્વીય એટલે એની પાસ પાસેની બાજુએથી ગોઠવાયેલી હોય છે નિવાસ સ્થાન મીઠું પાણી ખારું પાણી અને ક્ષારયુક્ત પાણી પણ જો મીઠા પાણીમાં જોવા મળે તો એ ભાગ્યે જ જોવા મળે થળ જોવા જઈએ રોડોફાઈસી કે જેને આપણે રાતી લીલ કહીએ છીએ એમાં ક્લોરોફિલ એ ડી અને ફાઈકોઇરેથ્રીન છે ખોરાક સંગ્રહ એમાં ફ્લોરેડિયન સ્ટાર્ચ સ્વરૂપે થાય છે કોષ દિવાલ સેલ્યુલોઝ પેક્ટિન અને પોલિસલ્ફેટ એસ્ટરની બનેલી કસાની સંખ્યા ગેરહાજર કસા છેદ નહીં એટલે પ્રવેશની સ્થિતિ પણ નહીં હોય નિવાસસ્થાન મીઠું પાણી થોડુંક ખારું પાણી અને ક્ષારયુક્ત પાણી